અરવલ્લીના માલપુર ગામમાંથી શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પસાર થાય છે। હાલ આ સ્ટેટ હાઈવેનું સંચાલન એલએનટી દ્વારા થાય છે। માલપુર ચાર રસ્તા હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે। સ્ટેટ હાઈવે છે એટલે રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે। આસપાસ વેપારીઓ પણ ખાડાના કારણે પરેશાન છે। ઘણી વખત ખાડા રાજના કારણે અકસ્માતો થતા હોય છે। ત્યારે માલપુરના અગ્રણી સેવાભાવી કાર્યકરો દ્વારા આજ રોજ સ્ટેટ હાઈવે પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું અને અડધો કલાક સુધી ચક્કા જામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। લુણાવાડા રોડ તરફ 1 કિલોમીટર કરતા વધુ વાહનોની લાઈનો લાગી હતી। જોકે અડધો કલાક બાદ માલપુર પોલીસ ઘટના સ્થળે આવી અને સામાજિક કાર્યકર લાલજી ભગતની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લીના માલપુર ગામમાંથી શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પસાર થાય છે। હાલ આ સ્ટેટ હાઈવેનું સંચાલન એલએનટી દ્વારા થાય છે। માલપુર ચાર રસ્તા હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે। સ્ટેટ હાઈવે છે એટલે રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે। આસપાસ વેપારીઓ પણ ખાડાના કારણે પરેશાન છે। ઘણી વખત ખાડા રાજના કારણે અકસ્માતો થતા હોય છે। ત્યારે માલપુરના અગ્રણી સેવાભાવી કાર્યકરો દ્વારા આજ રોજ સ્ટેટ હાઈવે પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું અને અડધો કલાક સુધી ચક્કા જામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। લુણાવાડા રોડ તરફ 1 કિલોમીટર કરતા વધુ વાહનોની લાઈનો લાગી હતી। જોકે અડધો કલાક બાદ માલપુર પોલીસ ઘટના સ્થળે આવી અને સામાજિક કાર્યકર લાલજી ભગતની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।